ગુગામાં જીઆરડી અને એસઆરડીના સભ્યો રાત્રી ફરજ પર ગેરહાજર રહેતા હોવાની લોકોની રાવ ગુગા શહેરમાં પોલીસ વિભાગની સાથે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે જોડવામાં આવતા સાગર રક્ષક દળ અને ગ્રામ્ય રક્ષક દળના સભ્યો પૈકીના કેટલાક સભ્યોને રાત્રી ફરજ પણ સોંપવામાં આવતી હોય છે ત્યારે રાત્રી ફરજ દરમિયાન કેટલાક સભ્યો ગેરહાજર હોવાનું સામે આવ્યું છે ગુગા તાલુકામાં એસઆરડી અને જીઆરડી સભ્યોને તાલુકા માનદ અધિકારી દ્વારા રાત્રી ફરજ દરમિયાન પોઈન્ટ ફાળવવામાં આવે છે પરંતુ જવાનો પોતાની ફરજ પર ગેરહાજર જોવા મળ્યા હતા ઘોઘા દરિયા કિનારે આવેલ મોટા મોટાપેનની દરગાહ ખાતે એસઆરડી અને જીઆરડી જવાનોને પોઈન્ટ ફાળવવામાં આવ્યો હતો પરંતુ બંને જવાનો મોડી રાત સુધી ફરજ પર હાજર હતા નહીં જવાનો દ્વારા ફરજ પર રવાના થતી વખતે પોલીસ સ્ટેશન આવી હાજરી પૂરવામાં આવે છે પરંતુ ડ્યુટી પૂરી કરીને પોલીસ સ્ટેશન આવીને પરત હાજરી પૂરવામાં નહીં આવતી હોવાનું તેમજ એસઆરડી જીઆરડી સભ્યોને તેમના ગમતા ડ્યુટી પોઈન્ટ ઉપર મૂકવામાં આવતું હોવાનું પણ અંગત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે તેમજ અધિકારી દ્વારા જવાનો પરજ દરમિયાન પોઈન્ટ પર હાજર હોતા હોય છે કે નહીં તેનું ચેકિંગ પણ હાથ ધરવામાં આવે છે કે કેમ તે વાત પણ ઊંડો વિચાર માંગી લે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે ગામ લોકોમાં એવી પણ રાવ ઉઠવા પામી છે કે ગ્રામ સ્તરે સરહદી વિસ્તારોમાં અને સાગર કિનારાના અંતરિયાળ વિસ્તારોમાં અસામાજિક તત્વો અને ધાડ ગ્રામ્ય વિસ્તારોનું રક્ષણ કરવું દેશ વિરોધી સમાજ વિરોધી તત્વોની પ્રવૃત્તિઓને અટકાવવી અને ખાસ કરીને રાત્રિ ફરજ દરમિયાનના ગુનાખોરીને નજર રાખવી એ જવાનોની મુખ્ય કામગીરી છે ત્યારે ગ્રામજનોની સુરક્ષા માટે જવાનો યોગ્ય કામગીરી કરે તે અત્યંત જરૂરી છે આ બાબતે ઘોઘા પીએસઆઈ આરબી વાઘિયા સાથે ચર્ચા કરતા તેમણે જણાવ્યું હતું કે આ બાબતે તેઓ તપાસ કરી અને યોગ્ય કાર્યવાહી કરશે તેવી ખાતરી આપવામાં આવી હતી રિપોર્ટર નીતિન મેર જીએ ન્યૂઝ ગોઘા